अवरोधोना जुदा जुदा प्रकारों पर चर्चा करीशु। अवरोधोना प्रकारों घणा बधा छे, तमने बे आप्या छे, जेमांथी एक छे बंधित तारना अवरोधो अने बीजुं छे कार्बन रेजिस्टन्स अथवा कार्बन अवरोधो। जो के आ सिवायना प्रकारना पण अवरोधो होय छे, खरा जेम के थिन फिल्म अवरोधो, पातळी पट्टी जेवा अवरोधो होय। आपणे जोई रह्या छीए के दिवसे दिवसे बधी वस्तुओनुं मिनिएचराइजेशन थतुं जाय छे, जेम के मोबाइल नी साइज पहेला केमी हती अत्यारे केटली थई गई, पहेलुं कम्प्यूटर तो एक रूम जेवुं हतुं ए अत्यारे एकदम नानुं लैपटॉप एवुं वधारे छे, लैपटॉप करता पण नानी साइज। तो आपणे एवुं कही शकीए के जुदी जुदी वस्तुओनुं धीमे धीमे कद घटी रह्युं छे, अने ए कद घटे ए आपणा माटे कन्विनियंट परिस्थिति, आपणा माटे सगवड़ छे। तो एवा परिपथोमां मोटा भागे थिन फिल्म अवरोधो अथवा कार्बन अवरोधो वपराय छे। तो आपणे हवे बधा अवरोधो विशे थोड़ी चर्चा करीशुं। अवरोधोना प्रकारमां पहेलुं छे बंधित तारना अवरोधो, जे मोटा भागे योग्य आधार पर मिश्र धातुना तार वीटाळीने बनाववामां आवे, कारण मिश्र धातुनी अवरोधकता तापमानथी लगभग स्वतंत्र छे। तमे एने स्वतंत्र गणी शको एटली अने ओछो आधार छे तापमान पर, एनो मतलब के तापमानमां गमे एटलो मोटो चेन्ज थाय, જે જનરલી આપણે રૂટિનમાં જોવા મળતું હોય છે કે સપોઝ કે રાતનું ટેમ્પરેચર મિનિમમ છે માની લો 7 ડિગ્રી અને દિવસનું ટેમ્પરેચર મેક્સિમમ છે માની લો 47 ડિગ્રી, તો 40 ડિગ્રી સેન્ટીગ્રેડનો ડિફરન્સ પડ્યો ભાઈ વચ્ચે, પણ 40 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનના ગાળામાં પણ આના અવરોધને ઇફેક્ટ બહુ ઓછા પ્રમાણમાં થાય છે, એટલે તમે એને તાપમાનથી સ્વતંત્ર છે એવું કહી શકો। તો આપણે યોગ્ય આધાર પર મિશ્ર ધાતુના તાર વીટાળીને તારના બે છેડા સર્કિટમાં જોડી દઈએ, તો આપણને કેવો અવરોધ મળે જે તાપમાન સાથે બદલાશે નહીં અને આપણા માટે કામનો છે। તો હવે મિશ્ર ધાતુઓ છે કોન્સ્ટન્ટન, નિક્રોમ, આ સિવાય મેંગેનીઝ વગેરે વગેરે ઘણી બધી મિશ્ર ધાતુઓ છે, પણ મોટા ભાગે આપણે કોન્સ્ટન્ટન, નિક્રોમ અને મેંગેનીઝ વાપરીએ છીએ। તો આ બધી મિશ્ર ધાતુઓના તારનો ઉપયોગ કરીને આપણે અવરોધ બનાવીએ છીએ, એનું મૂલ્ય લગભગ 1 ઓહ્મના અમુક ભાગથી લઈને અમુક 100 ઓહ્મ સુધીનું મળે છે। અહીંયાથી આપણા માટે બીજો મુદ્દો શરૂ થાય કાર્બન અવરોધનો। તમે જોઈ શકો છો કે આનું મૂલ્ય 1 ઓહ્મના અમુક ભાગથી લઈને અમુક 100 ઓહ્મ સુધીનું મળે છે, પણ કાર્બન અવરોધનું મૂલ્ય જોઈ શકો છો 1 ઓહ્મના અમુક ભાગથી લઈને, ટેબલ હમણાં તમને એક્સપ્લેન કરું છું, પણ કેટલા મોટા મૂલ્યને મળી શકે કાર્બન અવરોધ। એટલે આપણે હવે કાર્બન અવરોધનો વધારે યુઝ કરીએ છીએ, વાયર બાઉન્ડ અવરોધો, બંધિત તારના અવરોધો, જો કે એમને અમુક જગ્યાએ વાયર બાઉન્ડ અવરોધો એવું પણ કહેવામાં આવે છે। બાઉન્ડ એટલે વીટાળું, આપણે વીટાળેલા છે અને બાઉન્ડ એટલે બાંધેલા છે જે ગણો, તો આ અવરોધોમાં અમુક લિમિટેશન આવી ગઈ મૂલ્યની। જ્યારે કાર્બન અવરોધો પ્રમાણમાં સસ્તા છે અને કદમાં નાના છે, માચીસની સળી જેટલી આવે એટલું અંદાજિત કદ હોય એનું, રાધર એના કરતા પણ ઓછું, આપણે અંદાજિત કદ વિશે વાત કરી રહ્યા છીએ, તો કાર્બન અવરોધ એકદમ નાના હોય છે સાઈઝમાં, એટલે એ આપણા માટે ફેવરેબલ વસ્તુ છે। આપણે પેલા પરિપથો નાના કરવા છે જેમ બને, શુદ્ધ ગ્રેફાઇટ અને રેઝિનના મિશ્રણથી બનાવવામાં આવે છે, એની બનાવટમાં જે દ્રવ્યો વપરાય છે, અહીંયા કેમ તમે યોગ્ય આધાર પર મિશ્ર ધાતુના તાર વીટાળીને બનાવ્યા, એવી રીતે અહીંયા શુદ્ધ ગ્રેફાઇટ અને રેઝિનના મિશ્રણથી કાર્બન અવરોધો બનાવવામાં આવે છે। હવે કાર્બન અવરોધ બનાવવા માટે ટિપિકલ કાર્બન અવરોધ મેં અહીંયા ડ્રો કરીને દેખાડ્યો છે, ગ્રાફ આકૃતિ, આની સાઈઝ તો બહુ નાની છે, મેં કીધું આપણે ઝૂમ ઇન કરીને જોઈએની સાઈઝ છે, આ બે બાજુ એક એક જોડાણ અંતર છે, અને આ શુદ્ધ ગ્રેફાઇટ પ્લસ રેઝિન ભેગું કરીને બનાવેલો કાર્બન અવરોધ છે। તો કાર્બન અવરોધ પર તમે જોઈ શકો છો કે જુદા જુદા ચાર પટ્ટાઓ આવેલા છે, અહીંથી જોતા પટ્ટા દેખાય છે, પણ 3 ડાયમેન્શનમાં જુઓ એટલે ખરેખર રિંગ્સ છે, આ બધી રિંગ્સ સમઅક્ષીય છે, જે બધાની અક્ષ એક જ છે આ રહી, તો સમઅક્ષીય રિંગ્સ અથવા પટ્ટાઓના રંગો પરથી તમે જાણી શકો કે જે તે કાર્બન અવરોધનું મૂલ્ય કેટલું છે। કાર્બન અવરોધો માટેનો કલર કોડ એટલે કે વર્ણ સંકેત આપણે અહીંયા લખેલો છે ટેબલ પર। હવે ચાર પટ્ટાઓ પરથી અવરોધનું મૂલ્ય કઈ રીતે જાણી શકાય તે અહીંયા મેં લખેલું છે। પહેલો પટ્ટો છે એ અવરોધના મૂલ્યમાં દશકનો અંક દર્શાવે છે, અને બીજો પટ્ટો છે એ અવરોધના મૂલ્યનો એકમનો અંક દર્શાવે છે।
ત્રીજો પટ્ટો જે છે એ એવું દર્શાવે છે કે આ દશકોને એકમ ભેગા થઈને જે સંખ્યા બની એટલે તમારે 10 ની કઈ ઘાત વડે ગુણાવવાની છે એટલે ત્રીજા પટ્ટાને આપણે નામ આપ્યું છે ગુણક અને ચોથો પટ્ટો ટોલરન્સ એટલે કે સહનશીલતા ધરાવે છે મતલબ કેટલા પરસેન્ટનું આગુ પાછું થઈ શકે એના મૂલ્યમાં એ અંદાજિતમાં એક ઉદાહરણથી સમજીએ ધારો કે કાર્બન અવરોધ પર આપેલા ચાર પટ્ટાઓ સફેદ કાળો કથ્થઈ અને સિલ્વર છે તો હવે એનું મૂલ્ય કઈ રીતે શોધીશું કોષ્ટક પર આવી કોષ્ટકમાં તમે જોઈ શકો છો કે જુદા જુદા રંગો છે અને આ જુદા જુદા રંગોને અનુરૂપ જુદા જુદા અંકો અહીંયા લખેલા છે અને અહીંયા જુદા જુદા ગુણકો લખેલા છે છેલ્લી કોલમ ટોલરન્સ ની છે જેમાં આ બધું ખાલી છે ખાલી 5% 10% અને 20% અચ્છા બધું ખાલી છે એવું આપણી ટેક્સ્ટબુક મુજબ છે બાકી આ સિવાય 1% 2% આ ટાઈપના પણ ટોલરન્સ વાળા અવરોધો મળી શકે છે મતલબ યુ કેન ઇમેજિન કે ભાઈ ધારો કે તમે 5000 ઓહ્મનો અવરોધ લીધો એમાં ખાલી 1% જ આગળ પાછું થાય એટલે 5000 માં પ્લસ ઓર માઇનસ 50 થાય તો કોઈ મૂલ્યમાં એટલો મોટો ડિફરન્સ નથી પડી જતો તો આપણા માટે કામની બાબત એ છે કે કાર્બન અવરોધો સસ્તા છે કદમાં નાના છે સેલેથી અવેલેબલ છે કોઈ ભી ઇલેક્ટ્રોનિક્સ ની દુકાને જઈને કે કાર્બન અવરોધ જોઈએ છે એટલે તમને કાર્બન અવરોધ આપી શકે એટલા ઈઝીલી અવેલેબલ છે અને મે કીધું એમ એના મૂલ્યમાં આવતી અનિશ્ચિતતા પણ ભલે અહીંયા નમૂના રૂપે 5 10 અને 20% વાળા ત્રણ જ રંગ દેખાડેલા છે પણ 1% કે 2% જેટલી ઓછી પણ હોઈ શકે છે તો આપણા માટે એ તો બહુ સારી બાબત થઈ કે તમે એકદમ એક્યુરેટ મૂલ્યનો અવરોધ મેળવી શકો હવે આ રંગો તમારે બધા યાદ રાખવાના છે કયા રંગ માટે કયો અંક છે કયો ગુણક છે અને ટોલરન્સ ના મૂલ્યો જે કઈ આપેલા છે પણ આના માટે એક બહુ સિમ્પલ સૂત્ર છે આપણી જોડે બી ફોર બ્લેક બી ફોર બ્રાઉન કાળો કથ્થઈ આર ફોર રેડ ઓ ફોર ઓરેન્જ વાય ફોર યલો તો આને આપણે વાંચીએ છીએ બી બી રોય આવું આપણે ઇનિશિયલ્સ નું શોર્ટ ફોર્મ બનાવીને એના પરથી આગળ યાદ રાખીએ છીએ બી બી રોય લીલો એટલે ગ્રીન ફરીથી વાદળી એટલે બ્લુ જાંબલી એટલે વાયોલેટ ભૂખરો એટલે ગ્રે અને સફેદ એટલે વ્હાઇટ હવે આને આપણે આખાને એવી રીતે વાંચીએ છીએ બીબી રોય ગોઝ ટુ ગોઝ ટુ માં જી આવે એટલે ગોઝ ટુ લીધું બોમ્બે બી થી શરૂ થાય એટલે આને આપણે બોમ્બે કહીએ છીએ વી ફોર વાયા વી આઈ એ વાયા ગેટવે જી ડબલ્યુ તો આ એક સૂત્ર છે યાદ રાખવા માટે બીબી રોય ગોઝ ટુ બોમ્બે વાયા ગેટવે પછીના રંગો તો આઈ થિંક યાદ રાખવાની જરૂર નથી કોઈને સોનું ચાંદી તો બધાને યાદ રહે જાય જેની જોડે કશું ના હોય છેલ્લે જાણો છો તો હવે આપણે જે અવરોધની વાત કરતા હતા એનું મૂલ્ય આના પરથી કઈ રીતે શોધાય એ જોઈ લઈએ પહેલો પટ્ટો સફેદ છે મેં લખ્યું છે અનુક્રમે ચાર પટ્ટાઓ આ છે તો પહેલો પટ્ટો સફેદ છે તો સફેદની સામેનો અંક જોઈએ કયો છે 9 એટલે અહીંયા આપણે દશકનો અંક મૂક્યો 9 પહેલો પટ્ટો દશકનો અંક દર્શાવતો હતો એટલે અહીંયા 9 આવ્યો પછી બીજો પટ્ટો એકમનો અંક દર્શાવે છે જે છે કાળો તો કાળાની સામે લખેલો છે 0 એટલે આપણે એકમના અંક તરીકે અહીંયા 0 લીધું ત્રીજો પટ્ટો કથ્થઈ છે જે દર્શાવે છે ગુણક એટલે કથ્થઈની સામે ગુણકમાં છે 10^1 મતલબ સાદી ભાષામાં કહીએ તો 10 એટલે આપણે અહીંયા લખ્યું 10^1 અથવા સિમ્પલી 10 લખો તોય ચાલે ચોથો પટ્ટો ટોલરન્સ નું મૂલ્ય દર્શાવે છે મતલબ કે આ અવરોધના મૂલ્યમાં કેટલા ટકા આગુ પાછું થઈ શકે છે એનું માપ આપણે એ પટ્ટાને સિલ્વર લીધો તો ટોલરન્સ થશે સિલ્વરની સામે લખેલું 10% 10% અહીંયા મેં એડ કર્યા તો મને આ ફાઇનલ મૂલ્ય મળ્યું અવરોધનું આટલા ઓમ તમે એને 90 × 10 એટલે 900 ઓમ પ્લસ ઓર માઇનસ 10% એવું પણ લખી શકો અથવા 10%નો હિસાબ કરીને લખો તો 900 ના 10% એટલે 90 તો 900 પ્લસ ઓર માઇનસ 90 ઓમ આવું અવરોધનું મૂલ્ય મળે છે અહીંયા આપણે સરળતા ખાતર ચાર પટ્ટા વાળો કલર કોડ જોયો છે પણ કલર કોડમાં ચાર પટ્ટાઓ જ હોય એવો કોઈ રૂલ નથી બીજા પ્રકારના કલર કોડ્સ પણ હોય છે તમને સમજવા માટે અહીંયા ચાર પટ્ટાનો કલર કોડ આપેલો છે અને ખાસ યાદ રાખવાનું મેં કીધું એ
एक टको बे टका त्रण टका वगैरह वाला टोलरंस वाला अवरोधो पण मळे छे पण ए आपणने अहीं आपेला नथी एटले आपणे एना पर जता नथी। હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ટોપિક 3.8 અવરોધકતાનો તાપમાન પર આધાર વિશે। આપણે એવું જોયું કે જુદા જુદા દ્રવ્યો માટે અવરોધકતા તાપમાન પર આધારિત છે, મતલબ કે તાપમાન બદલાય એમ અવરોધકતાનું મૂલ્ય બદલાય છે। હવે મૂલ્ય કેટલા પ્રમાણમાં બદલાય છે, કેવી રીતે બદલાય છે એનો આપણે અભ્યાસ કરવાનો છે થિયરેટિકલી અને ગ્રાફની રીતે। જો કે આપણે જે અભ્યાસ થિયરેટિકલી કરવાનો છે એમાં પહેલું જ સૂત્ર આનુભવિક સૂત્ર છે। આનુભવિક સૂત્ર કોને કહેવાય? ધારો કે તમને પૂછવામાં આવે કે ભાઈ F બરાબર ma કઈ રીતે થયું બળનું સમીકરણ, તો તમારી જોડે એક્સપ્લેનેશન છે કે ભાઈ ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ F બરાબર dp/dt, એમાં p ની કિંમત લઈ લીધી mv, m અચળ લાવી લીધું, dp/dt વધ્યું એટલે F બરાબર ma। પણ આ સમીકરણ માટે એવું કોઈ એક્સપ્લેનેશન નથી। આનુભવિક સમીકરણ એટલે એવું સમીકરણ કે જે શ્રેણીબદ્ધ પ્રયોગો વડે તારવેલું હોય, અને એવું એક સમીકરણ આ છે। આવું એક સમીકરણ તમે 11th માં પણ ભણી ગયા ઈવન, જે હતું ઘર્ષણનું સૂત્ર fs મેક્સિમમ ઇક્વલ્સ ટુ μsn। આવું એક સમીકરણ તમે ભણતા હતા, અગેન એ પણ આનુભવિક સૂત્ર હતું। ઘર્ષણના જે કઈ સૂત્રો તમે ભણ્યા, સ્થિત ઘર્ષણના, ગતિ ઘર્ષણના, એ બધા આનુભવિક સૂત્રો હતા। તો અહીંયા પણ તમે જે સમીકરણ જોઈ રહ્યા છો અત્યારે એ પણ એક આનુભવિક સમીકરણ છે। rho t equals to rho 0 into 1 plus alpha t minus t 0। હવે પહેલા તો આપણે સમીકરણના દરેક પદ વિશે ઓળખ મેળવીએ। rho t શું છે? ધારો કે તમને એમ કીધું કે ભાઈ તમારે 200 ડિગ્રી સેન્ટીગ્રેડે કોઈ દ્રવ્યની અવરોધકતા શોધવી છે, તો 200 ડિગ્રી સેન્ટીગ્રેડ છે આપેલું તાપમાન, કોઈ t તાપમાને અવરોધકતા। rho 0 એટલે t 0 જેટલા સંદર્ભ તાપમાને અવરોધકતા, અહીંયા જોઈ શકો છો t આપેલ તાપમાન છે આપણા કેસમાં 200 જે આપણે વિચાર્યું, અને t 0 એટલે સંદર્ભ તાપમાન 0 20 જનરલી લેવામાં આવે છે, 0 અથવા 20 કેવું હોય, તો સંદર્ભ તાપમાન જે કંઈ લીધું એ સંદર્ભ તાપમાને, સંદર્ભ તાપમાનનું મૂલ્ય તો નિશ્ચિત છે જે ઉપરાંત સંદર્ભ તાપમાને અવરોધકતા તો નિશ્ચિત જ હશે। આપણે એવું ભણી ગયા કે અવરોધકતા તાપમાન પર આધારિત છે, પણ નિશ્ચિત તાપમાને આ મૂલ્ય અચળ હશે જે મળશે એ રોજ મળે। ત્રીજી વસ્તુ છે આલ્ફા, જેને આપણે નામ આપ્યું છે અવરોધકતાનો તાપમાન ગુણાંક t અને t0 મેં હમણાં જ વાત કરી। હવે અવરોધકતાનો તાપમાન ગુણાંક બેઝિકલી શું છે? પહેલા તો એના એકમ વિશે વાત કરીએ, તો એકમ છે તાપમાન ઇન્વર્સ। આપણે કેલ્વિન ઇન્વર્સ કે ડિગ્રી સેન્ટીગ્રેડ ઇન્વર્સ લખવાની બદલે લખ્યું છે તાપમાન ઇન્વર્સ। જ્યારે પણ આ સૂત્રનો આપણે પ્રેક્ટિકલી ઉપયોગ કરીએ ત્યારે મગજમાં રાખવાની બાબત છે કે જો તમારે તાપમાન શોધવાનું હોય તો આલ્ફા જે એકમમાં આપેલ છે એ જ એકમમાં તમારે તાપમાન લખવાનું। ધારો કે તમને સંદર્ભ તાપમાન આપેલું છે, માની લો 27 ડિગ્રી સેન્ટીગ્રેડ, અને આલ્ફાનું મૂલ્ય કેલ્વિન ઇન્વર્સમાં આપ્યું છે, તો તમારે 27 ડિગ્રી સેન્ટીગ્રેડના પહેલા કેલ્વિન કરવા પડશે 300, અને પછી બીજી બધી કિંમતો મૂકીને જ્યારે તમે t શોધશો ત્યારે તમારો ફાઇનલ જવાબ પણ કેલ્વિનમાં આવશે। જો તમને આલ્ફા કેલ્વિનમાં આપ્યો હશે, કેલ્વિન ઇન્વર્સમાં આપ્યો હશે, અને તમે t0 27 એમને એમ લઈ લેશો તો તમારો જવાબ ખોટો પડશે। આ બાબત ચોપડીમાં આપેલી નથી પણ આપણે મગજમાં રાખવાની છે ગણતરી કરતા પહેલા કે જો આપણે તાપમાનનું કન્વર્ઝન નહીં કરીએ તો તકલીફ થશે અને આપણો જવાબ ખોટો પડશે, એટલે આ ખાસ યાદ રાખવાનું છે। આપણે એકમ તાપમાન ઇન્વર્સ એવું કરીને આ કારણથી લખ્યો છે। હવે ખરેખર અવરોધકતાનો તાપમાન ગુણાંક શું છે, શું દર્શાવે છે? તો અવરોધકતા તાપમાન સાથે કેટલા પ્રમાણમાં વધે કે ઘટે એનું માપ છે। ધારો કે આલ્ફા ધન છે, આલ્ફા ધન એનો અર્થ એવો છે કે અવરોધકતા તાપમાન સાથે વધે છે, મતલબ તાપમાન વધે એમ અવરોધકતા વધતી જાય છે। મેં અહીંયા શોર્ટમાં લખી નાખ્યું છે કે ઋણ એનો ઘટતી જાય, ઋણ મૂલ્ય હોય આલ્ફા નું ધનના બદલે, તો એનો અર્થ એવો છે કે અવરોધકતા જેમ તાપમાન વધે એમ ઘટતી જાય છે, ઊંધો ફેરફાર થાય છે। તો ધનનું જે અર્થઘટન તમે કર્યું એ જ અર્થઘટન ઊંધું થઈ ગયું ઋણ માટે, અહીંયા વધારો જોવા મળતો તો અહીંયા ઘટાડો જોવા મળ્યો। જનરલી સુવાહકો માટે, ધાતુઓ માટે આલ્ફા ધન જોવા મળે, કારણ કે ધાતુઓ માટે તાપમાન વધે એની અવરોધકતા પણ વધતી જાય છે, અને ઋણના કેસમાં સેમિકન્ડક્ટર્સ તાપમાન અમુક હદ સુધી વધારો ત્યાં સુધી ઘટાડો જોવા મળે છે અવરોધકતામાં। બીજી વસ્તુ છે, ધારો કે આલ્ફા મોટો છે કે નાનો છે, તમે આલ્ફાની બે લાક્ષણિકતા વિચારી શકો, કાં
અને જો આલ્ફા નાનો હોય તો એનો અર્થ એવો છે કે ઓછા પ્રમાણમાં વધે છે, બદલાય છે, વધારો થાય છે, પણ ધીમો વધારો છે. અહીંયા ઝડપી વધારો જોવા મળે. ઓકે, આ અર્થઘટન છે. આપણે જ્યારે કોઈ પણ સમીકરણ ભણતા હોઈએ ત્યારે સમીકરણનું અર્થઘટન આપણને બહુ સ્પષ્ટપણે ખબર હોય એ જરૂરી છે. નહીતર તમે એવું જાણો છો કે આલ્ફા અવરોધકતાનો તાપમાન ગુણ્યાક છે, પણ એનો મીનિંગ શું એ તમને નહીં ખબર હોય. પ્રેક્ટિકલી જ્યારે કોઈ ડિવાઇસ બનાવવાની હોય ત્યારે જે તે દ્રવ્યના અવરોધકતાનો તાપમાન ગુણ્યાક પણ ધ્યાનમાં લેવો અતિશય જરૂરી હોય. ઘણી બધી જગ્યાએ તમારે ઉષ્માના હિસાબો કરવા પડે છે, તો ત્યાં આ તમે જાણતા હો અને આનું અર્થઘટન જાણતા હો એ બહુ જરૂરી છે. તમારી જોડે ખાલી મૂલ્ય હશે પણ મૂલ્ય જ છે, તમને ખબર નથી કે મૂલ્યનો અર્થ શું, તો આખી વસ્તુ નકામી થઈ જશે. તો આપણે આ બે બાબતો પણ ધ્યાનમાં રાખવાની છે ખાસ. હવે જુદા જુદા દ્રવ્યો માટે અવરોધકતા તાપમાન સાથે કઈ રીતે બદલાય છે એના માટે આપણે ત્રણ ગ્રાફ કન્સિડર કરીએ છીએ, ત્રણ જુદા જુદા આલેખો. દરેકમાં અવરોધકતા રો વિરુદ્ધ તાપમાન ટી નો ગ્રાફ છે, જોઈ શકો છો. મેં મૂલ્યો ખાલી વચ્ચેના ગ્રાફમાં સ્પેસિફાઈ કર્યા છે, તમારે એક્ઝામમાં કદાચ મૂલ્યો નહીં લખો તો કોઈ ફરક નથી પડતો. વચ્ચેના ગ્રાફમાં મારે એક્સપ્લેન કરવા માટે મૂલ્યોની જરૂર હતી, થોડો અંદાજ આપવા માટે, એટલે મેં મેન્શન કરેલા છે. તમારી બુકમાં અહીંયા માઇક્રો સેન્ટીમીટર અને અહીંયા કેલ્વિન એવું પણ લખેલું છે. ડઝન્ટ મેટર, આપણા માટે ગ્રાફનો નેચર શું છે, ગ્રાફનો શેપ કેવો મળે છે, અગત્યની વાત છે. બીજી એક અગત્યની બાબત એ છે કે જ્યારે આપણે ગ્રાફ દોરતા હોઈએ ત્યારે એકદમ પ્રિસાઇઝ રહેવું. આવું તમને મેં આ પહેલા પણ ઘણી વખત કીધેલું છે કે ગ્રાફ ધ્યાનથી જોવો, અને જો એ ગ્રાફમાં તમે ભૂલ કરશો તો શક્ય છે કે ફિઝિક્સનું ઉલ્લંઘન થઈ જાય. જેમ કે ધારો કે આ ગ્રાફ જોઈ શકો છો કે 0 થી સેજ ઉપર છે. હવે આ તમે 0 એ હટાવી દેશો ને તો એનો અર્થ એવો થશે કે તાપમાન જ્યારે 0 કેલ્વિન હોય ને ત્યારે અવરોધકતા શૂન્ય થઈ ગઈ. મોટા ભાગના દ્રવ્યોમાં વ્યવહારિક રીતે આવું જોવા મળતું નથી, એટલે એ ખાસ મગજમાં રાખવાનું કે અવરોધકતા શૂન્ય ન હોય એવા વિસ્તારનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. બીજી વસ્તુ કે જ્યારે આ ગ્રાફ દોરો ત્યારે પણ સેમ પરિસ્થિતિ થશે. તાપમાનના અમુક મૂલ્ય માટે જો આ ગ્રાફ અહીંયા એક્સ અક્ષને ટચ થઈ ગયો તો એનો અર્થ એવો થશે કે નિશ્ચિત તાપમાને અવરોધકતા શૂન્ય થઈ જાય છે. આવું પણ જોવા મળતું નથી. એટલે ગ્રાફ જ્યારે પણ દોરો ત્યારે એકદમ પ્રિસાઇઝ રહેવું, ખાસ કરીને શેપ બાબતમાં. હા, આ કર્વેચર થોડો વધારે ઓછો હશે ને તો ચાલશે, ગ્રાફની વક્રતા જોડે આપણે બહુ લેવા દેવા નથી. તમને આવો શાર્પ પણ દેખાવો જોઈએ ખરું, પણ એક્ઝેક્ટ ખૂણામાં બિંદુ દોરવાની જરૂર નથી રહેતી. પણ આ બાબતો ધ્યાનમાં રાખવાની કે ગ્રાફ 0 ને ટચ થાય છે કે કેમ, એ ખાસ અગત્યનો મુદ્દો છે. હવે ત્રણ બાબતો જુદી જુદી આપણે ગ્રાફની રીતે જોવાની છે. પહેલી છે ધાતુઓ, બીજી છે મિશ્ર ધાતુઓ, અને ત્રીજી છે અર્ધવાહકો અથવા અવાહકો. સૌથી પહેલા આપણે મિશ્ર ધાતુઓની વાત કરીએ, સેકન્ડ ગ્રાફની. અહીંયા જોઈ શકો છો કે તાપમાન 0 હોય ત્યાંથી ગ્રાફ શરૂ થાય છે અને પૂરો થાય છે ત્યાં એપ્રોક્સ 800 કેલ્વિન. મેં અંદાજિત મૂલ્યો લીધેલા છે ગ્રાફના, પરફેક્ટ ફૂટપટ્ટી મૂકીને જોવાની જરૂર નથી. પણ તમે એવું કહી શકો કે આના માટે રો તાપમાનથી લગભગ સ્વતંત્ર છે. એવું કઈ રીતે કહી શક્યા એ સમજવા માટે આપણે આ મૂલ્યો કન્સિડર કર્યા છે, અંદાજિત મૂલ્યો. તો ગ્રાફમાં 800 કેલ્વિન જેટલો તાપમાનનો તફાવત છે. પ્રારંભિક બિંદુ એટલે કે પ્રારંભિક તાપમાન અને અંતિમ તાપમાન વચ્ચે એપ્રોક્સ 800 કેલ્વિન જેટલો તફાવત હોય ત્યારે ફેરફાર. હું આને 1.08 કરી લઉં. જો આ ગ્રાફ 0 થી શરૂ થાય છે x અક્ષ પરનો, પણ y અક્ષ પરનો 1.00 થી શરૂ થાય છે. 1.10, 1.20 આ સ્કેલ 0.10 નો લીધેલો છે. અને પાછો માઇક્રો સેન્ટીમીટરમાં છે, મગજમાં રાખજો તાપમાન કેલ્વિનમાં. તો હવે જ્યારે ગ્રાફમાં તમે 800 કેલ્વિન જેટલો તાપમાનનો તફાવત વિચારો છો ત્યારે પણ તમને અવરોધકતામાં કેટલો ફેરફાર જોવા મળ્યો. હું આને લગભગ 1.08 ગણી લઉં અને 1.18 ગણી લઉં, સરળતા ઘાતક બાદબાકી ઈઝી પડે એના માટે. તો મને તફાવત મળ્યો 0.1, એ પણ માઇક્રો ઓહ્મ સેન્ટીમીટરમાં છે. ધારો કે તમે આના ઓહ્મ મીટર કરો, જનરલી આપણે ઓહ્મ મીટરના પદમાં દર્શાવીએ છીએ, તો 0.1 એટલે 10^-1, માઇક્રો એટલે 10^-7, સોરી 6, અને સેન્ટી એટલે 10^-2, તો ફાઇનલી તો 10^-9 ઓહ્મ મીટરમાં દર્શાવો તો આટલો સૂક્ષ્મ ફેરફાર જોવા મળ્યો આપણને. તો આ જ કારણથી આપણે હમણાં જે જોયું કે ભારતમાં અવરોધો અથવા બંધિત તારવાળા અવરોધોમાં મિશ્ર ધાતુઓના તાર વપરાય છે, કારણ કે એની અવરોધકતા તાપમાનથી લગભગ સ્વતંત્ર છે એવું તમે કહી શકો છો, જે આપણા માટે ફાયદાકારક છે. એનું મૂલ્ય
બીજી બાબતો પર વાત કરીએ. પહેલા આને ત્રીજા ગ્રાફ વિશે. ધારો કે ધાતુઓનો ગ્રાફ છે તો આપણે એક સૂત્ર ભણી ગયા, રો ઇક્વલ્સ ટુ m / n² ટો. થોડું રિકોલ કરાઈ દઉં, રો હતી અવરોધકતા, m હતું દળ, વિદ્યુતભાર વાહક જે કોઈ હોય. આપણે ઇલેક્ટ્રોન્સ વિશે વાત કરી રહ્યા છીએ અત્યારે, એટલે m ઇલેક્ટ્રોનનું દળ છે, n ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા છે, મતલબ કે એકમ કદમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન્સની સંખ્યા છે, સ્મોલ e ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, અને ટો રિલેક્સેશન સમય છે. હવે ધાતુઓમાં તાપમાન વધે એમ કેવી પરિસ્થિતિ થાય છે? તો તાપમાન વધારતા ઇલેક્ટ્રોન્સની ધન આયનો સાથેની બે ક્રમિક સંઘાતો વચ્ચેનો સમય એટલે કે રિલેક્સેશન સમય ટો ઘટે. આપણે એવું જોયેલું કે ધાતુની અંદર ધન આયનો રહેલા હોય, એમની વચ્ચેના અવકાશમાં ઇલેક્ટ્રોન્સ મુક્ત રીતે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. આપણે ફરીથી એક રફ ડાયાગ્રામ દોરવા માંગીએ તો આવી એક આકૃતિ આપણે જોયેલી છે ધાત્વિક ઘન માટે. તો ધાત્વિક ઘનના કેસમાં આ બધા ધન આયનો છે, ત્યાં આપણે એને સ્થિર ધારતા હતા, પણ તેઓ એક્ચ્યુઅલી સંપૂર્ણ સ્થિર નથી હોતા. તાપમાન વધે એટલે આ પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ દોલનો કરવા માંડે છે. આવી રીતે જસ્ટ હું નમૂના રૂપે બે ત્રણ ધન આયનોના દોલનો દેખાડું છું. આ અસ્તવ્યસ્ત દોલનો કરે છે, કોઈ એક નિશ્ચિત દિશા ના હોય, જે દિશા એમને કન્વીનિયન્ટ પડે ઉર્જાની દ્રષ્ટિએ એ દિશામાં એ દોલનો કરી શકે. તો આમના અસ્તવ્યસ્ત દોલનો થાય છે, અને એમની સાથે અથડામણ કોની થતી હતી? ઇલેક્ટ્રોન્સની, જે મુક્ત ઇલેક્ટ્રોન્સ ગતિ કરતા હતા એમની. હવે દેખીતી વાત છે કે તમે રોડ પર જઈ રહ્યા છો બાઇક લઈને, રસ્તામાં એક વસ્તુ સ્થિર છે તો તમે એને તારવીને નીકળી જશો, તો તમારે અથડામણ થવાના ચાન્સીસ ઓછા, તમે બહુ લાંબા સમય સુધી અથડામણ વગર ગતિ કરી શકો. પણ અહીંયા એવું બનતું નથી. ઇલેક્ટ્રોનના રસ્તામાં એક અડચણ છે, એ અડચણ આમાં આમાં દોલનો કર્યા કરે છે, ઇલેક્ટ્રોન અહીંથી આવે તો ઇલેક્ટ્રોન્સની સંઘાત થવાના ચાન્સીસ વધી ગયા, સંઘાતનું પ્રમાણ વધી ગયું, અને સંઘાતનું પ્રમાણ વધ્યું એટલે બે ક્રમિક સંઘાત વચ્ચેનો સમય જેને આપણે નામ આપ્યું હતું રિલેક્સેશન સમય એ ઘટી ગયો, અને રિલેક્સેશન સમય ઘટી ગયો એટલે અવરોધકતા રોમાં વધારો થયો, કારણ કે અહીંયા બંને વ્યસ્ત ચલનમાં છે. આ ધાતુનું મિકેનિઝમ થયું કે ધાતુમાં તાપમાન વધારતા અવરોધકતા રો વધે છે, એવું તમે આ ગ્રાફ પરથી અને આ સૂત્ર પરથી સમજી શકો. બીજી રીતે કહીએ તો આ સૂત્ર માટે તમે જ્યારે રો વિરુદ્ધ ટીનો ગ્રાફ દોરો ત્યારે આ ટાઈપનો ગ્રાફ મળે છે, એવું પણ કહી શકાય. આ એક વસ્તુ હતી આનુભવિક સૂત્ર, તમે આલ્ફાના મૂલ્ય પરથી પણ હિસાબ કરી શકો છો, પણ આ ઓલ્ટરનેટ વે છે એનો હિસાબ કરવા માટે. હવે ત્રીજા ગ્રાફ પર જઈએ જેમાં છે અર્ધવાહકો અથવા અવાહકો. ફરીથી એકવાર આપણે સૂત્ર લઈશું m / n² ટો. અગેન તાપમાન જ્યારે વધારવામાં આવે છે ત્યારે શું બને છે એ ઘટના આપણે જોવાની છે. તો તાપમાન જ્યારે વધારીએ ત્યારે બે પ્રક્રિયાઓ બને છે, બે ઘટનાઓ બને છે. અર્ધવાહક તરીકે મોટા ભાગે આપણે સિલિકોન કન્સિડર કરીએ છીએ, કારણ કે સિલિકોન બહોળા પ્રમાણમાં વપરાતો અર્ધવાહક છે, સૌથી વધુ પ્રમાણમાં વપરાતો અર્ધવાહક એટલે સિલિકોન. તો સિલિકોનમાં ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં રહેલા હોય. હવે જ્યારે તમે તાપમાન વધારો ત્યારે શું થાય છે? બંધમાં રહેલા ઇલેક્ટ્રોન્સને ઉર્જા મળે છે અને ઇલેક્ટ્રોન્સ મુક્ત થાય છે. તાપમાન વધારે એમાંથી ઉષ્મા ઉર્જા મળી, જે ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા કરતા વધુ હોય તો હવે ઇલેક્ટ્રોન મુક્ત થઈને ગતિ કરે છે. તો n વધે છે અને જોઈ શકો છો કે આ સમીકરણમાં n અને રો વ્યસ્ત ચલનમાં છે. તો n માં વધારો થાય છે એટલે રો માં ઘટાડો થાય. પણ જોડે જોડે બીજી પણ એક વસ્તુ જોવા મળી કે ટો પણ ઘટે છે. હમણાં આપણે જે જોયું રિલેક્સેશન સમયમાં ઘટાડો થયો એવું અહીંયા પણ જોવા મળે છે. હવે ઇલેક્ટ્રોન ગતિ કરે છે પણ સંગાત વચ્ચેનો સમયગાળો જે હતો એ પાછો ઘટી ગયેલો જોવા મળ્યો, એટલે અહીંયા ફાઇનલી ટો ઘટે એટલે રો વધે. તો અહીંયા તો શું હતું કે એક જ વસ્તુ બદલાતી હતી ટો, બાકી બધું અચળ હતું. તો તમે સીધે સીધો ચલનનો સંબંધ આપી શક્યા કે ભાઈ રો ચલે છે 1/ટો, મતલબ તાપમાન વધે અવરોધકતા રો ઘટે. અહીંયા એક ટો બદલાય છે અને બીજું એન પણ બદલાય છે. હવે એન વધે એનો અર્થ એવો થયો કે રો ઘટવો જોઈએ, અને ટો ઘટે એનો અર્થ એવો થયો કે રો વધવો જોઈએ. તો બે પ્રક્રિયાઓ એક સાથે બની તો એનું કન્ક્લુઝન શું છે? એન માં થતો વધારો પ્રમાણમાં વધુ અસરકારક છે. રિલેક્સેશન સમય ટો માં ઘટાડો થયો એ સાચું, પણ અસરકારક વધે આ વર્તે છે, અને આની અસરના કારણે ફાઇનલી આપણને અવરોધકતા ઘટતી જોવા મળે છે. જેમ તાપમાન વધારીએ
એમ અર્ધવાહકની અવરોધકતા ઘટતી જાય છે, પણ યાદ રાખવાનું કે એક તાપમાનના એક નિશ્ચિત ગાળા માટે જ આ ઘટના જોવા મળે છે.